सूरत जिला ओलपाड़ तालुका में वर्षो थी चालता गैरकायदेसर झींगा तड़ाव ने सूरत जिला कलेक्टर कचेरी खाते थी तोड़ी पाड़वा आदेश आपी देवाया छे, जे माटे 15 दिवस अल्टिमेटम पण तंत्र तरफ थी आपी देवायु छे। 15 दिवस नी अंदर आ गैरकायदेसर झींगा तड़ाव दूर न कराय तो भूमाफियाओ सामे चीमकी पण उच्चारी देवामां आवी छे। સુરતના પર્યાવરણવિદ એમ એસ શેખ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટમાં એક ફરિયાદ કરવામાં આવી હતી। સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા તેમના દ્વારા ફરિયાદ કરાઈ હતી। ફરિયાદ મુજબ ઓલપાડ તાલુકાના કીમ નદીના પટ પર કેટલાક ભૂમાફિયાઓ દ્વારા અંદાજે 4-5 હજાર જેટલા ગેરકાયદે ઝીંગા તળાવો ઊભા કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને ઝીંગા તળાવ માટે ફાળવવામાં આવેલ જમીન પર અતિક્રમણ કરી ભૂમાફિયાઓએ રાજકીય નેતાઓને પીઠબળ હેઠળ ગેરકાયદે ઝીંગા તળાવ ઊભા કરી દીધા હતા, જેના કારણે વર્ષ અગાઉ રેલ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પાણીના વહેણની ક્ષમતાના કારણે અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે કીમ નદીના પટ પર ઊભા કરાયેલા ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરવા માટે આ અરજી કરવામાં આવી હતી, જેના અનુસંધાને DILR દ્વારા માપણી કરી રિપોર્ટ જિલ્લા કલેક્ટરને કરવામાં આવ્યો હતો। જે સંદર્ભે સરકાર તરફથી ફાળવવામાં આવેલ ઝીંગા તળાવની જગ્યા સિવાય ગેરકાયદે ઝીંગા તળાવોને તોડી પાડવા માટેની નોટિસ ભૂમાફિયાઓને આપવામાં આવી છે, જે માટે અલ્ટિમેટમ આપી 15 દિવસમાં કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। તેમ છતાં જો નોટિસ બાદ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવાની ચીમકી સુરત જિલ્લા કલેક્ટર તરફથી આપવામાં આવી છે। હું પર્યાવરણ અને દરિયાઈ પર્યાવરણ પર રાજ્ય સ્તરે કામ કરું છું। અત્યારે જે ઓલપાડ તાલુકાના અંદર આવેલ સેના અને કીમ ખાડીના ફ્લડ પ્લેન વિસ્તારના અંદર મોટા પાયે ઝીંગા માફિયાઓએ અતિક્રમણ કરતા ગામના માછીમારોની પગડિયા માછીમારોની રોજીરોટી ખતરામાં આવી હતી। ગામના અંદરથી પાણીના નિકાસના જે વહેણો હતા તે અસરગ્રસ્ત થયા હતા। જે ગામના પશુપાલકો હતા, જે પોતાના પશુઓને ચરાવીને ઘાસચારો ચરાવતા હતા, એવી તમામ જગ્યાઓ સરકારી ખારખરાબાની જગ્યાઓ ઉપર ઝીંગા માફિયાઓ અતિક્રમણ કરતા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને વારંવાર અમને ફરિયાદો મળતી હતી। એ ફરિયાદોને અનુસંધાને અમે છેલ્લા 10 વર્ષમાં સરકારનું ધ્યાન દોર્યું, પણ સરકારી કાર્યવાહી ન કરતા અમે NGTમાં આ મુદ્દે પર્યાવરણ બચાવવા માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં એક કેસ દાખલ કર્યો હતો અને એ કેસના ચુકાદામાં કોર્ટે જિલ્લા કલેક્ટરને આ તમામ ગેરકાયદેસર તળાવો ચિહ્નિત કરી અને તેમને તેના પર કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવેલું હતું। એટલે જિલ્લા કલેક્ટરે DILR થ્રુ માપણી કરાવી અને જે સાચા અને કાયદેસરના ઝીંગા તળાવો હતા તે સિવાયના અન્ય તળાવોને દૂર કરવા માટે આજે નોટિસ ઇસ્યુ કરી છે, જાહેર નોટિસ ઇસ્યુ કરી છે ગામે ગામ। અને જો દિવસ 15માં એ લોકો જે લોકોના તળાવો છે તે પોતાના સ્વખર્ચે તળાવો નહીં દૂર કરે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટના અંદર કડક કાર્યવાહી, પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે એવું એ યાદી સરકારી યાદી કહે છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।